વડોદરાથી સમાચાર. વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો. એટલું જ નહીં, તાલુકા પંચાયત પાસે એનઓસી પણ ઉપલબ્ધ નથી, સાથે જ ઇમરજન્સી સમયે આગ કાબૂમાં આવી શકે તેવા ફાયર રિફિલ પણ ઉપલબ્ધ નથી. બે માળના બનેલા આ તાલુકા પંચાયત કચેરી ભવનમાં આશરે 20 ઉપરાંત વિવિધ શાખાઓની ઓફિસિસ છે. અહીં માત્ર અવરજવર માટે એક માત્ર ગેટ પાર્કિંગમાં આવેલું છે, ત્યારે મુલાકાતીઓ અને કર્મચારીની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તાલુકા પંચાયત સેન્ટર ઉપર આજની તારીખે પણ લગાવવામાં આવ્યા નથી. આજે નહીં અને ભૂતકાળમાં પણ નહોતા. ખરેખર તાલુકા લેવલની છે, પબ્લિક ઓફિસ છે, ત્યાં આગળ સરપંચો તલાટીઓથી માંડી અને આમ પ્રજાજનો આવતા હોય છે પોતાના કામો લઈને. કોઈક દિવસ દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે કે કંઈક દુર્ઘટના બને ત્યાર પછી લગાવવામાં આવશે. ક્યાં હાલ આપના માધ્યમમાંથી સમાચાર જતા કે તંત્ર કંઈક જાગશે? શ્રીની તાજેતરની સૂચના મુજબ અને આદેશ અન્વયે દરેક કચેરીએ ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સુવિધાના સાધનો વિકસાવવા બાબતે અત્રિન તાલુકા પંચાયત કચેરીમાં અગાઉથી ફાયર સેફ્ટીની સુવિધા અને ફાયર સેફ્ટીના સાધનો અંગે ચકાસણી કરતા હાલ જે ફાયર સેફ્ટીના સાધનો છે એને રિફિલિંગ કરાવવાની અને તે એનઓસી બાબતે અમે જરૂરી દરખાસ્ત તાત્કાલિક કરેલ છે.